કે ભારતીય પ્રોડક્ટ્સ અમેરિકન માર્કેટમાં વધુ ને વધુ જાય. ઇન કમ્પેરિઝન ઓફ ચાઇના જો જોઈએ તો એક કેટેગરાઇઝ બિઝનેસ હંમેશા ચાઇના કરતું આવ્યું છે ને એટલે ટોપ ઉપર રહ્યું છે. પરંતુ હંમેશા ભારત તરફી એક અમેરિકાની કમ્પ્લેન રહી છે અને એટલા માટે જ આપણી પ્રોડક્ટો થોડી ત્યાં બેકફૂટ ઉપર હંમેશા જોવા મળી છે. અને અત્યારે ભારત પ્રયાસ કરી રહ્યું છે કે તમામ પ્રોડક્ટ અથવા તો આપણો બિઝનેસ અમેરિકામાં આગળ વધે. વે ઇટ ઇઝ લુક્ડ અપ ઇન ધ બિઝનેસ સેક્ટર, બધાને પોતાનો માલ એક્સપોર્ટ કરવાની ઈચ્છા થતી. હવે ક્યાંય બી તમે એક્સપોર્ટ કરો એટલે જયારે કે લેટ અસ સે ક્લોધિંગની વાત કરીએ બરોબર, તો ગ્લોબલી મોટી મોટી મેસીઝ હોય કે મોટી મોટી જે કંપનીઝ હોય એ ગ્લોબલી સોર્સિંગ કરતી હોય. હવે ગ્લોબલ સોર્સિંગમાં એ લોકો શું કરે કે એ લોકો બીજું બધું ના જોઈ, તમારે એમનો રેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્વોલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે યુ વુડ બી સરપ્રાઇઝ, પણ ત્યાં અમેરિકામાં બાંગ્લાદેશ વાળા બી કોટન છે, એમના એ લોકોનું સારું બિઝનેસ છે, એટલે ત્યાં કપડાં બાંગ્લાદેશમાં બહુ મળે છે. એક્ઝામ્પલ આપવા માંગુ છું, રાઈટ? કારણ કે ધ થિંગ ઇઝ ધેટ કે જે ઇન્ડિયાની પોલિસીસ છે, એટલે મેં પહેલા બી એક વર્ડ યુઝ કર્યો પોલિસીનો, કે ઇન્ડિયાની જે પોલિસીસ છે એમાં આપણે એવો ફાયદો નથી કરી શકતા કે આપણે આપણો જે રેટ છે ઓછા નથી આપી શકતા. એટલે કોમ્પિટેટિવ ઓછા, એટલે વોટ આઈ મીન બાય કોમ્પિટેટિવ એન્ડ ક્વોલિટી. જે કેમ આપણે હંમેશા ચાઇના જોડે કમ્પેર કરીએ છીએ, કેમ કે ચાઇનાની પોલિસીસ હેલ્પ ધેમ ટુ મેક ઇટ વેરી વેરી કોમ્પિટેટિવ, અને પછી કોમ્પિટેટિવના લીધે એ લોકો વોલ્યુમ કરે. ભલે એ લોકોને બે રીતના બિઝનેસ થતા, એક વોલ્યુમનો બિઝનેસ થતો હોય ને એક પેલો શું કહેવાય વધારે માર્જિનનો બિઝનેસ થતો હોય. દેર આર ટુ ટાઈપ્સ ઓફ બિઝનેસ. ચાઇના ઇઝ નોન ફોર ધર વોલ્યુમ બિઝનેસ. એટલે યાદ છે વચ્ચે આપણે બધા બોલતા હતા ચાઇનીઝ ક્વોલિટી એટલે ટકલાદી ક્વોલિટી, પણ એ વખતે હવે એ બી એ લોકોનું ચેન્જ થયું છે. અને વાય દેવર નોન ફોર ધર વોલ્યુમ બિઝનેસ, કારણ કે એ રીતે એ લોકોની ગવર્મેન્ટની પોલિસી હતી, જાણે કે લેસ લેબર પોલિસી લો, ઇલેક્ટ્રિક પોલિસી લો, એ બધી પોલિસીઝના લીધે એ લોકો સારું સારું ભાવ કરી શકતા હતા કોમ્પિટિટિવ, જે ઇન્ડિયા નહોતું કરી શકતું. કમિંગ બેક ટુ ધ અગેન ધેટ સેમ પોઈન્ટ, કે ઇન્ડિયામાં એ જ ઇસ્યુ છે અત્યારે કે અગર આપણી પોલિસી ઇરરિસ્પેક્ટિવ અમેરિકા, શું આપણે વર્લ્ડ ઓવરમાં કરી શકીએ છીએ? ખાલી અમેરિકા નહીં, આપણે પોતે ચાઇનામાં બી આપી શકીએ છીએ, એ આપણે બીજી કન્ટ્રીઝમાં બી આપી શકીએ છીએ. કેમ વાય બાંગ્લાદેશ ઇઝ એબલ ટુ કોમ્પીટ, એક્ઝામ્પલ આપું કપડામાં, વાય બાંગ્લાદેશ એબલ ટુ કોમ્પીટ ચાઇના? ને ઇન્ડિયાના ઓછા કપડા હજી દેખાય છે અને બાંગ્લાદેશના મને વધારે દેખાય છે, બીકોઝ ઓફ ધીઝ રીઝન્સ. એટલે વોટ હેઝ ટુ હેપન ઇઝ નથિંગ કે ડાયરેક્ટલી ગોટ ટુ ડુ વિથ અમેરિકા. યસ, ધેર આર લોટ ઓફ થિંગ્સ બટ નોટ ફોર પર્ટિક્યુલર ધીસ થિંગ, બટ ઇટ હેઝ ગોટ મોર ટુ ડુ વિથ આવર પોલિસીઝ, કે હાઉ વી ડીલ ધેટ સો દેટ વી કેન ગીવ કોમ્પિટિટિવ પ્રોડક્ટ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ બી ધંધામાં જઈ લીધું અત્યારે જે ટ્રેડ ડીલનો ઝઘડો એ છે કે જયારે તમે એમનો માલ ઇમ્પોર્ટ કરી રહ્યા છો, તે એ કે છે કે જયારે કે એમનું શું હાર્લી ડેવિડસન, તે એ બૂમ પાડતા હતા કે તમે હાર્લી ડેવિડસન પર આટલી બધી ડ્યુટી કેમ લગાડો છો. એટલે ઓબ્વિયસલી જાણે કે હર માણસ પછી હાર્લી ડેવિડસન ના લઈ શકે, ત્યાંથી લો, ત્યાં હાર્લી ડેવિડસન એક્સ રેટ હોય તો અહીંયા એક્સ 10 રેટ હોય, એટલે ઓબ્વિયસલી ના લઈ શકે. એટલે એ કે છે કે તમે એક્સ 10 રેટ ના કરો અને તમે ઓછો રહો, એટલે એનો ઝઘડો થયો. અને ઝઘડો એટલે જે બી આ સેમ ચાઇના સાથે બી થયું છે, એવું નથી ખાલી ઇન્ડિયા ઉત્તર, ચાઇના સાથે વધારે થયું છે, કારણ કે ચાઇના એવું વધારે કરતો હતો. એટલે અત્યારે પોઈન્ટ એ છે કે વી હેવ ટુ ટેક ધેટ બેનિફિટ, અને આપણી પોલિસી જે રિવાઇઝ કરવી હોય એ કરી, અને ધેન ઓનલી યુ કેન સ્ટેન્ડ કોમ્પિટિશન. નોટ જસ્ટ ધીસ, હું કહું છું વર્લ્ડની કોઈ બી કંપની, આ કે મારા માટે નવી એટલે કોઈની નવી વાત નથી, વર્લ્ડની કોઈ બી કંપનીએ આ રીતે કરવું જ પડશે, ના બીકોઝ નાઉ વી આર ગેટિંગ બાઉન્ડ્રીલેસ. ઓકે, અધિમંતભાઈ, નેતાઓ વચ્ચે સંબંધ સારા રહ્યા છે. ટ્રમ્પ એમ કે છે મોદી મારા મિત્ર છે, પિયુષ ગોયલ અને રોબર્ટ